નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપણે ઉપસ્થિત છીએ એક્ઝોટિક વેબ મીડિયામાં અને આપણી સાથે ઉપસ્થિત છે જીવન ભારતી શાળાની વિદ્યાર્થીની મહેક કોનાવાલા, જેણે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આપણે એમની સાથે વાત કરીશું કે આટલું સરસ રિઝલ્ટ તારું કેવી રીતે આવ્યું, કેટલા કલાક સુધી મહેનત કરી અને આટલું સુંદર રિઝલ્ટ આવવા પાછળ તું શું કહેશે? પહેલે તો આટલું સુંદર રિઝલ્ટ આવ્યું તો મને ઘણો આનંદ થયો છે. અને દિવસમાં તો 6-7 કલાક દિવસમાં 6-7 કલાક રીડિંગ કરતી હતી અને હોમવર્ક સ્કૂલનું ટ્યુશનનું એ પણ સાથે કરતી હતી. ખૂબ સરસ, સ્કૂલનું ટ્યુશનનું હોમવર્ક પણ સાથે કરીને આ છોકરીએ આટલા સરસ માર્ક્સ મેળવ્યા છે. આ દીકરીના દાદા એટલે નાના અહીંયા ઉપસ્થિત છે, મહેકના નાના, એમની સાથે આપણે વાત કરીશું. એક્ચ્યુઅલમાં ધોરણ 10માનું રિઝલ્ટ આવે એટલે પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણીઓ થતી હોય છે, કારણ કે આ કેરિયરનું વર્ષ હોય છે. આપણી સાથે નાનાજી ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ જણાવો સાહેબ. ભૂપેન્દ્ર વનારસી. જી ભૂપેન્દ્રભાઈ, આજે તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો? હું સરસ છે ને, કર્યું છે સારા પસંદને આવે છે. અમારા જમાનામાં આવું નહીં હતું, અમે તો બહુ ઈઝી ભણ્યા, 10 બહુ ઈઝી, પણ અત્યારે એટલી મહેનત એ લોકોએ કરવી પડે છે. સારી એવી મહેનત કરે છે, દિવસ 8-10 કલાક વાંચવાનું હોય છે, લેસન હાથે પડે, અત્યારનું ઈઝી નથી આટલું જોવા મળતો. ખૂબ જ સુંદર વાત ભૂપેન્દ્રભાઈની, કે જ્યારે એમનો જમાનો હતો ત્યારે કદાચ SSC ભણવું એ બહુ મહત્વની વાત હતી, ત્યારે આજના અભ્યાસક્રમના લેવલ અલગ થઈ ગયા છે, એજ્યુકેશનની ભાષા બદલાઈ ગઈ છે અને નાનાના આટલા ઉત્સાહની સાથે તેઓ તેમની પોતીની સાથે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ અભિનંદન આપને પણ સાહેબ. આજે તમારી દીકરી આટલા સરસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને તમારા દીકરીના દીકરી છે, તો તમે કહેશો કે તમારી દીકરીને તમે કેવી રીતે ભણાવવા મદદરૂપ થતા હતા? બસ એન્થી પણ સારી રીતે તમે એને ભણાવી છે. ખૂબ જ સુંદર વાત. આપણે એના ફાધર સાચી વાત છે. આ એવું છે કે જેવા સંસ્કાર તમે તમારા સંતાનોને આપો છો એ પેઢી દર પેઢી ચાલતા આવે છે. ખૂબ જ સરસ વાત કે તમે તમારી દીકરીને કેટલા ધોરણ સુધી ભણાવે છે તમારી દીકરીને? જી જી, ખૂબ જ સરસ વાત કે 12 સુધી દીકરી ભણી છે અને એની દીકરી આજે આટલા સુંદર માર્ક્સ લઈને આગળ આવી છે. આપણે મહેકના પપ્પા સાથે વાત કરીશું. સાહેબ આપનું નામ જણાવશો? ચેતન ભણા. જી ચેતનભાઈ, આજે તમારો ઉત્સાહ અને તમારી લાગણીઓ શું કહે છે? દીકરીએ પ્રાપ્ત કર્યું છે, એના આગળના અભ્યાસક્રમમાં તમે એને કેવી રીતે મદદ કરશો? આગળના અભ્યાસક્રમમાં તો ફાઇનાન્શિયલી હવે પ્રોબ્લેમ નથી, પણ એને પહેલેથી કોમર્સ લઈને જે કોમર્સમાં જે બધી આપણે ક્ષેત્ર છે અલગ અલગ ક્ષેત્રમાં જે બધી એમાંની ઈચ્છા છે. બરાબર છે. તમે એને ક્યારેક એના અભ્યાસમાં મદદરૂપ થયા છો? અભ્યાસમાં મદદ તો કરીને હવે આ શું કરે છે શું નહીં, એટલે 10માં ના આટલા રિઝલ્ટમાં તમારી દીકરી આજે જીવન ભારતી શાળામાં પ્રથમ ક્રમે આવી છે, શું કહેશો તમે એને અને કેટલી ખુશી તમે વ્યક્ત કરી શકશો? ખુશી તો ક્યાં, ઘણી કાલથી જ અમે એક સપનું જોયું હોય ને તેવી રીતે મેડમ અમને સન્માનિત કર્યા. અચ્છા. અને લગભગ 2 કલાક સુધી મેડમે અમને ખૂબ જ સન્માન આપ્યું છે ગઈકાલે. ખૂબ જ ખૂબ જ સારી વાત છે. આ એક્ચ્યુઅલમાં ધોરણ 10 અને ધોરણ 12 એ તમારા જીવનનું, તમારા વિદ્યાર્થીના જીવનના, કેરિયરના વર્ષો હોય છે, એટલે અમે એને પ્રોત્સાહિત કરવાનું, સન્માનિત કરવાનું કામ ચેનલ પણ કરે છે અને શાળાઓ પણ કરતી હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં એક અલગ ભાવના પ્રત્યે કે ભાઈ ના, હજુ મને આનાથી સારા માર્ક્સ પ્રાપ્ત કરવાના છે અને મારું કેરિયર કંઈક અલગ અને આગું બનાવવાનું છે. ખૂબ જ સુંદર વાત. તમે તમારા સમાજમાં એવું હોય છે કે બહુ ઓછું ભણાવીને કામે લગાવી દેવાનું, અને મેં જોયું છે ત્યાં સુધી ભણતા ભણતા પણ દીકરીઓ કે બધા કામ કરતા હોય છે, તો તમે એ વિશે શું કહેશો? એને આગળ ભણવું હશે તો ભણાવવા માટે મદદરૂપ થશો? અમે તો એને ભણાવવાના છીએ, એટલે જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી
પણ અમારામાં કામ નથી કરતો. ઓકે ફાઇન, ખૂબ જ સુંદર વાત કે વિદ્યાર્થીને જ્યાં સુધી પણ ભણવું હશે ત્યાં સુધી એના માતા પિતા એને ભણવામાં મદદ કરશે. હવે આપણે વાત કરીશું શાળાના પ્રિન્સિપલ કે જેઓની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે એમની શાળાના એ વન ગ્રેડના 5 વિદ્યાર્થીઓ અને બાકીના વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં પણ આવ્યા છે. મેમ, તમારી શાળામાં કયા કયા ફિલ્ડ ચાલે છે? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કેવી રીતે ભણાવો છો? અમારી શાળામાં ત્રણેય સ્ટ્રીમ ચાલે છે, જે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, અને સામાન્ય પ્રવાહની અંદર કોમર્સ અને આર્ટ્સ એ બંને ફેકલ્ટી અમારા ત્યાં બધી છે. અને ખૂબ સારી રીતે સારા અનુભવી શિક્ષકોની એવું કહેવાય કે આખી સમગ્ર ફાઇનાલિટી આખી ટીમ છે અમારી પાસે, પેનલ છે આખી, અને એઓ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, સારી રીતે તેઓને ભણાવે છે. જ્યારે પણ કોઈ ડિફિકલ્ટી હોય તો ત્યારે પણ તેઓને સતત મદદરૂપ અમારા શિક્ષક મિત્રો બધા થતા હોય છે. અને ખાસ કરીને ગુનાવાલાની વાત કરીએ તો મહેક એવું ઈચ્છે છે કે ખાસ મારે સીએ થવું છે અને સીએ થઈને મારે આગળ વધવું છે. અને હું અમે ઘણો પ્રયત્ન કર્યો કે દીકરા આટલા બધા પર્સન્ટેજ છે તો તું શા માટે સામાન્ય પ્રવાહ પસંદ કરે છે, પણ અત્યારે એનું એવું કેવું છે કે મારે વિજ્ઞાન પ્રવાહમાં જવું જ નથી, પણ મારો પહેલાથી એવો ટાર્ગેટ છે કે હું સીએ જ બનીશ અને એટલા માટે મારે ફક્ત ને ફક્ત સામાન્ય પ્રવાહમાં જવું છે. અને ખાસ કરીને પ્રોત્સાહિત તો અમે બાળકોને હંમેશા કરતા જ રહ્યા છે. લગભગ એવું કહેવાય કે આઝાદી હજુ તો ભારત દેશને નહોતી મળી, તે પહેલાંની અમારી શાળા છે અને સતત એ સર્વાંગી વિકાસ બાળકોનો કરતી જ રહી છે અને કરતી જ રહેશે. અને સાથે સાથે હું એક્ઝોટિક વર્ક મીડિયાનો પણ આભાર માનું છું કે તેઓએ અમારા દરેકે દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા અને તેઓને આવું અદકેરું સ્થાન અહીંયા અપાવ્યું છે, તો એના માટે અમે ખૂબ આભારી છીએ. દરેકે દરેક સમાજના દરેક વ્યક્તિઓ સમક્ષ તેઓ રજૂ થશે. જી, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.